નમસ્તે મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે તારીખ એકવીસ એક બે હજાર બાવીસ ને શુક્રવાર તો હું હરિયોધન ચોક્સી આ સંપૂર્ણ માહિતી લઈને આપની સમક્ષ હાજર છું તો મિત્રો હવે જોઈએ આપણે આજે શું કરવું શું ન કરવું મિત્રો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તો મિત્રો આજે તમારે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ મહત્ત્વના નિર્ણયોને બને ત્યાં સુધી ટાળજો આજનો દિવસ આવા નિર્ણય નહીં લેતા વૃષભ રાશિવાળાએ આજે કોઈપણ કામમાં સંપૂર્ણ ગણિત ગણતરી મૂકીને પછી કામની શરૂઆત કરવાની આજે વગર ગણિતે કામ કરશો તો નુકસાન થશે તો પહેલાં ગણતરી કરજો કામનો પૂરેપૂરો અહેવાલ બનાવીને પછી આગળ ચાલજો શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ અજાણ્યા માણસ પર ભરોસો નથી કરવાનો આજે જો કોઈ અજાણ્યા માણસ પર ભરોસો કરો તો આપણે ગુમાવવું પડે મિથુન મિથુન રાશિવાળાએ આજે સવારથી જ પોતાના આર્થિક પાસાઓમાં ધ્યાન આપવું પડશે આજે જો ધ્યાન નથી આપતા ને તો આગળ તમને નુકસાન થાય શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈને પણ પોતાના રૂપિયા વ્યાજે નથી આપવાના કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ને તો તે આજે લઈ લેજો શું નથી કરવાનું તો મિત્રો આજે કામ વગર યાત્રા ન કરતા કામ વગર આજે બહાર બિલકુલ નહીં ફરતા સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે તમારું કાર્ય કોઈક અટકી ગયું હોય ને તો આજે વડીલોની સલાહ લઈને એ કામને આગળ વધારજો ચોક્કસ સફળ થશો શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈક અગત્યના માણસને મળવાનું હોય એવું લાગે કે આ કંઈક બિલકુલ નવી મુલાકાત કરવાની તો એ આજ પૂરતી ટાળી જજો અને આવતીકાલ પર લઈ જજો શું તમે ડૉક્ટર રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના તો શું કરવું જોઈએ તો એક જ ઉપાય છે તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર શું એનાથી જિંદગી બદલાશે તો કરશે તો જરૂર બદલાશે લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે શું વાત કરે છે હા ભાઈ જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી તો ચાલો બનાવી આપની પોતાની લાલકિતા નીચે સ્ક્રીન પર ચાલતા તમે અમારો સંપર્ક કરી શકો છો કન્યા રાશિ વાળા માટે આજે કોર્ટ કચેરીના કામોમાં ધ્યાન આપવું પડશે કોર્ટમાં હાજર થવાનું તો આજે હાજર ટાઈમસર થઈ જજો શું નથી કરવાનું તો મિત્રો કોઈ પણ સરકારી કામમાં બેદરકારી નહી રાખતા ચાલે છે થશે કરીશું આ બાબત આજે બિલકુલ નહીં તુલા તુલા રાશિવાળા એ આજે ખૂબ મહેનત કરવાની છે મહેનત કરશો તો દિવસના અંતે સફળતા સામે આવીને મળે શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે કોઈ પણ વ્યક્તિના જામીન નથી થવાનું કોઈ બી જામીનગીરીમાં સાઈન નથી કરવાની વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવાનું તો મિત્રો આજે તમારે તમારી જાત પર સંયમ રાખવાનો છે આજે સંયમ કોઈ બેસો ખોટું કાર્ય થયું તો મોટો દંડ મળે તો જાત પર સંયમ ગુમાવતા નહીં શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ છુપું કામ નથી કરવાનું કોઈને ખબર ન પડે એવું કોઈ કામ આજે કરવાની કોશિશ નહીં કરતા નહીં તો કામમાં નુકસાન જશે ન કહી શકો ન સહી શકો જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય ધનરાશિ ધનરાશિવાળાએ આજે પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરવાનો કંઈક નવું કામ કરવાની શરૂઆત કરવાની એમાં ચોક્કસ સફળતા મળે શું નથી કરવાનું તો મિત્રો આજે જાહેરમાં બધાની વચ્ચે કોઈની સાથે અસભ્ય વ્યવહાર નહીં કરતા આટલું જાળવશો ને દિવસ ખરેખર સરસ થઈ જશે મકર મકર રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ ઘરની રોટલી ગોળ આ ખવડાવવું જોઈએ ખરેખર ફાયદો થાય શું નથી કરવાનું તો મિત્રો આજે શેર સટ્ટા જુગાર આમાં કોઈ પણ જગ્યા પર ભાગ લેવાનો નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ કોઈ ગરીબને ખાવાનું આપવું જોઈએ કોઈ ગરીબ મજૂર પરિવાર છે એને જો ખવડાવો તો બહુ સરસ તમારી એટલી પરિસ્થિતિ નથી તો એકાદ વ્યક્તિને પણ ખાવાનું આપશો ને ખરેખર ફાયદો થશે શું નથી કરવાનું તો મિત્રો આજે શેર સટ્ટામાં પૈસા નહીં રોકતા આજે રોકેલા પૈસા તમને કોઈ પણ રીતે ફાયદો નહીં આપે મીન રાશિ મીન રાશિવાળાએ આજે કુટુંબ ભાવના પર જોર આપવાનું છે કુટુંબની એકતા જાળવવાનો પ્રયત્ન કરવાનો છે શું નથી કરવાનું તો મિત્રો આજે વાણી વ્યવહાર પરનો કાબૂ ગુમાવવાનો નથી બસ નાના નાના ટૉપિક્સ હોય છે આપણા જીવનના એની પર જો આપણે ધ્યાન આપીએ તો આપણને ખૂબ સારું ફળ મળે છે તો મિત્રો આ વિડીયો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે મિત્રો ઘણા લોકોને આવા વિડીયોની જરૂરિયાત છે ઘણા લોકો સુધી આ જાણકારી પહોંચાડવાની છે આપણે અને આ નાની નાની જાણકારીઓ માનવ જીવનમાં ખૂબ મહત્ત્વની સાબિત થઈ રહેલી છે તમારી જ કોમેન્ટ્સ આવે તમારા જ ફોન આવે છે કે સાહેબ ખરેખર આજે આ ન કરવાથી ફાયદો થયો અને કર્યું તો ડબલ ફાયદો થયો તો મિત્રો હું હરિયોધન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ કાલે સવારે છ વાગે આ જ ચેનલ ઉપર તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો